તો વાત કરીએ વલસાડની, તો ઉમરગામ ખાતે ઘટનાની જાણ સ્થાનિક અગ્રણી નેતાઓને જે થતા અગ્રણીઓ સાથે જે તાત્કાલિક ઉમરગામ પોલીસ મથકે લોકોનું ટોળું એકત્રિત થયું હતું, જ્યાં લોકોએ પોલીસ મથક આગળ હંગામો મચાવતા એસપી સહિતની જે ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મામલો શાંત કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જોકે મોડી રાતે ઉમરગામમાં કેટલાક લોકોએ ઉપદ્રવ મચાવ્યો હતો. જોકે પોલીસે આખી રાત કોમ્બિંગ કરી પોલીસ એસઆઈટીની ટીમ બનાવી આરોપીને કડકમાં કડક સજા થાય તે હેતુ જે પુરાવા એકત્રિત કરવા અને બાળકીનો ફોરેન્સિક મેડિકલ કરાવવા જેવી તજવીજ રાત દિવસ હાથ ધરવામાં આવી હતી, ત્યારે ઉમરગામની ઘટના અંગે સ્થાનિક લોકો અને હિન્દુ સંગઠનના લોકોને જાણ કરી અને જ્યાં તાત્કાલિક આરોપીઓને ઝડપી પાડવા અને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી પોલીસ મથક બહાર હંગામો મચાવ્યો હતો. ત્યારે બીજા દિવસે રેલી કાઢી પ્રદર્શન કરી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે સાંજના 6 વાગ્યાની આસપાસ પોલીસ સ્ટેશન ખાતે એક માતા પિતા પોતાની 3 વર્ષની નાની દીકરીને લઈને આવ્યા હતા. દીકરી સાથે દુષ્કર્મની એમની કમ્પ્લેન હતી. તાત્કાલિક પોલીસે બાળકીને મેડિકલ ટેસ્ટ માટે મોકલી આપી હતી અને મેડિકલ ટેસ્ટ કરાયા બાદ એને હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ વલસાડ ખાતે એને રિફર કરવામાં આવી હતી. માતા પિતાની ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા નવી ભારતીય ન્યાય સંહિતાની જે કલમ છે 65B 65(2) અને એની સાથે સાથે પોક્સોની કલમ 4, 5, 6, 8 મુજબનો ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે. આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ડીવાયએસપી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તમામ ટીમો તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચી ગયેલી હતી. આરોપીની શોધખોળ તાત્કાલિક હાથ ધરવામાં આવી હતી અને એક ચોક્કસ માહિતી આધારે આરોપી ઝારખંડ રાજ્યનો છે અને કદાચ રાજ્ય બહાર ભાગી જવાની કોશિશ કરે અને ટ્રેનમાં ભાગવાની કોશિશ કરે એની પાકી બાતમી આધારે અને પાકી ઇન્ફોર્મેશન આધારે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવીને સુરત નાસિક અલગ અલગ રેલવેની રેલવે ટ્રેનમાં બધી ટીમો મોકલવામાં આવી હતી અને આ આરોપી સુરતથી વિરાર તરફ જતી ટ્રેનમાં સંજાણથી બેસીને વિરાર તરફ જઈ